पार्ट टाइम जॉब के बहाने युवक के साथ लाखों रुपए की ठगी। सूरत साइबर क्राइम पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया। सूरत शहर में ठगी के सैकड़ों मामले सामने आ रहे हैं। जाल बिछाए बैठे जालसाज तरह तरह की तरकीबें आजमाकर भोले भाले लोगों को अपने जाल में फंसाकर और लालच देकर उनके साथ ठगी कर रहे हैं। इन मामलों को ध्यान में रखते हुए साइबर क्राइम पुलिस ऐसे मामलों को सुलझाकर ठगों को दबोच रही है। पुलिस सूत्रों से मिली जानकारी के मुताबिक साइबर क्राइम पुलिस ने ठगी के मामले में आरोपी प्रेम राजू शर्मा, हार्दिक गिरीश पुरोहित और कमल लाल जी बोरेचा को गिरफ्तार किया है। पुलिस ने बताया कि इन तीनों जालसाजों ने सूरत के एक शिकायतकर्ता को पार्ट टाइम जॉब के बहाने फिल्म लाइक करके रेटिंग देने से ज्यादा पैसे दिलाने का लालच देकर अपने जाल में फंसाया था। शुरू में इन जालसाजों ने शिकायतकर्ता से रजिस्ट्रेशन करवाकर उसे 1,553 रुपए का कमीशन दिलवाकर भरोसे में लिया और फिर अलग अलग चार्ज के नाम पर उसके पास से 9,00,000 रुपए ऐंठ लिए थे। इसके बाद ना तो उसे कोई कमीशन दिया और ना ही उसके 9,00,000 रुपए वापस लौटाए थे। ये मामला साइबर क्राइम पुलिस थाने में पहुंचने के बाद पुलिस ने जांच पड़ताल शुरू की थी और आखिर तीनों चीटरों को दबोच लिया। एक फरियादी ने सोशल मीडिया अकाउंट ऊपर मैसेज आवेलो जेमा तेओ ने तेवी लालच आपवामां आवेली के तेओ ऑनलाइन टास्क पूरो करशे जेमा फिल्म ना रिव्यू आपशे यूट्यूब ऊपर, तो तेओ ने खूब ज ओछा समय में खूब सारू प्रॉफिट थशे अने ए रजिस्ट्रेशन करावाथी खूब सारू रिटर्न मळशे तेवी लालच आपीने कुल 9,71,292 रुपया तेओ पासेथी लईने शुरुआत में तेओने अलग अलग भाग में एक वक्त 1,553 रुपया अने बीजी वार 27,311 रुपया टास्क पूर्ण करीने पैसा परत आपवामां आवेला था, जेथी सूरतना फरियादी ने विश्वास आवता तेओए कुल 9,71,292 रुपया इन्वेस्ट कर्या, परंतु तेओने पैसा न मळता तेओने जाण थई कि तेओ साथे छेतरपिंडी अने विश्वासघात थयेल छे। जे अनुसंधाने તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 420-120B તથા આઈટીએક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુના પાછળ જે 3 આરોપીઓ હતા તેઓને ગિરફ્ત કરવામાં સફળતા મળી છે। આરોપીના નામ છે, પહેલાનું નામ છે પ્રેમ રાજુભાઈ શર્મા, જેઓ રાજકોટમાં રહે છે, મૂળ અમદાવાદના રહેવાસી છે, જેઓ નોકરી કરે છે એક VMC મશીન ઓપરેટર તરીકે। બીજા વ્યક્તિ છે હાર્દિક ગિરીશભાઈ પુરોહિત, જેઓ રાજકોટ જૂનાગઢના રહેવાસી છે અને તેઓ પણ નોકરી કરે છે। ત્રીજા વ્યક્તિ છે કમલ લાલજીભાઈ બોરેચા, તેઓ જૂનાગઢના રહેવાસી છે। આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે, જેમાં જે પ્રથમ પ્રેમ નામના વ્યક્તિ છે અને ત્રીજા કમલ નામના વ્યક્તિ છે તેઓના બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ થયેલા હતા। તેઓએ આ એકાઉન્ટ હાર્દિક નામના ઈસમને આપેલા હતા। ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપતા હતા? આ જે આરોપીઓ છે તેઓ બેંક એકાઉન્ટ ધારક છે અને એક જે બીજા નંબરના વ્યક્તિ હાર્દિક છે તેઓએ આ લોકો પાસેથી બેંક એકાઉન્ટ લઈને આગળ પાસ ઓન કરેલું હતું। જે આ ટાસ્ક ફ્રોડ છે તેમાં સમગ્ર સુરતની જનતાને નમ્ર અપીલ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોન્ટેક્ટ કરીને અલગ અલગ ટાસ્ક પૂરા કરવાથી ખૂબ સારું વળતર મળશે તેવી લાલચ આપવાની વાત કરે તો તેમાં વિશ્વાસ આવવો નહીં, અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા સમયે પહેલાં તેને ચકાસીને તેની ઓથેન્ટિસિટી જો યોગ્ય લાગે તો જ આગળ નાણાકીય વ્યવહાર કરવો। સુરત કે એક ફરિયાદી કો ઓનલાઈન સોશિયલ મીડિયા એકાઉન્ટ મેં એક મેસેજ આયા થા જિસમે ઉનકો લાલચ દી ગઈ થી કે ફિલ્મ રિવ્યૂ ઓનલાઈન યુટ્યુબ પે વો રિવ્યૂ ખતમ કરતા કરને કા જો ટાસ્ક પૂર્ણ કરેંગે તો ઉનકો શોર્ટ ટાઈમ મેં જ્યાદા મુનાફા હોગા વૈસી લાલચ દેખે। શરૂઆત મેં ઉનકા વિશ્વાસ સંપાદિત કરને કે લીએ એક બાર 1,553 ઓર દૂસરી બાર 27,000 રૂપીઝ ઉનકો ટાસ્ક પૂર્ણ કરને કે વાપસ ભી દીએ ગયે થે, લેકિન વિશ્વાસ સંપાદિત હોને કે બાદ સુરત કે ફરિયાદીને કુલ અલગ અલગ 9,71,000 રૂપીઝ કા ઇન્વેસ્ટમેન્ટ કિયા થા
रजिस्ट्रेशन के पेटे पैकेट लेने के बाद में उनको वो पैसे वापस न मिलने की वजह से उन्होंने सूरत सिटी साइबर क्राइम सेल का संपर्क किया था, जिसमें आईपीसी की सेक्शन 420, 120 बी और आईटीए की सेक्शन 66 डी अनुसंधान पर गुना दाखिल करके आगे की तपास हाथ धरी, जिसने सूरत सिटी साइबर क्राइम सेल को सफलता मिली। और ये जो टास्क फोर्स थे उनमें जो बैंक अकाउंट होल्डर थे वैसे 3 लोगों को गिरफ्तार किया गया है। एक का नाम है प्रेम राजू भाई शर्मा, राजकोट से उनको गिरफ्तारी की गई है, मूल वो अहमदाबाद के, और दूसरे दो लोग जिसका नाम है हार्दिक गिरीश भाई पुरोहित और कमल लालजी भाई बारेचा, उनको जूनागढ़ से उनकी गिरफ्तारी की गई है। सूरत की तमाम जनता को सूरत सिटी साइबर क्राइम सेल की नम्र अपील है कि कोई भी अननोन व्यक्ति सोशल मीडिया अकाउंट पे अलग अलग टास्क पूर्ण करने के बहाने कोई फाइनेंशियल इन्वेस्टमेंट कराने की लालच दे तो उनकी ऑथेंटिसिटी आइडेंटिफाई करके वो ऑथेंटिक लगे तभी उनके साथ कोई भी प्रकार के फाइनेंशियल ट्रांजैक्शन करने हैं। खबरों में अब तक के लिए बस इतना ही, मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।